તારીખ 1/3/2020 ને વાર રવિવાર મારી માં ઢબુડીનો આજનો રવિવારનો મેળો અને દરબારમાં આજે માડીનો અમૂલ્ય અને અનમોલ એવો પ્રસાદ આ માડીના ભાઈ ભક્તો લઈ રહ્યા છે. અમને ખૂબ આનંદ થાય છે રવિવારે આવવાનું અને અમને મેળા જેવું લાગે છે. જય ઢબુડીમાં. મેલોડી ચોકલેટ બહુ ભાવે છે એટલે મેં અહીંયા એક ભાઈને એવું કહ્યું, મેં કીધું મેલોડી ચોકલેટ છે? તો એ કે ના નથી. ગાદીપતિ એટલે હું ઘરે જતો રહ્યો. બીજા દિવસે સવારે 9 વાગે હોસ્પિટલમાં બેઠો હતો ત્યારે એક ભાઈ આવે ને અમને કીધું કે લો ચોકલેટ, મેલોડી ચોકલેટ નું પેકેટ આપી ગયા. મેં કીધું તમને કોણે કહ્યું? કર્યો મને ડબુડીમાં આવ્યો, આભાસ કરાયો કે ડોક્ટરને જઈને તમે મેલોડીમાં મેલોડી ચોકલેટ નું પેકેટ આપ્યો હતો. તમે કેટલા ટાઈમ થી તમારા પિયર માં છો? તમારા પતિ સાથે 2.5 વર્ષ થી કોઈ સંબંધ નતો? અને માડીએ તમને સરપદોષ જાહેર કર્યો અને તમને તમારા પતિ સાથે સમાધાન થઈ ગયું? આજે બંને સાથે દર્શન કરવા આવ્યા છે. તમારે કીધું માને બધી તમે કોણ કરે તમે જે બધી આત્માઓ એકણે બધી ઝઘડો થઈ પડી અને એ જગ્યાએ ઘર છું એટલે બધી આત્માઓ નડે. સીધો હિસાબ નહીં ભાઈ, હવે તમને સમજણ પાડી માટે સમજણ જેની જેની બાબતે સમજણ પાડવી માટે તાણે તમને પૂરી ખબર પડે તાણે તમે મારી વાત આટલી માનો. સીધે સીધું તો કોઈ માને નહીં, કોણ થશે નહીં છોડી શકો. ત્યાં પછી તો દુઃખી દુઃખી થઈ ગયા તમે. આમ જો લે ઢાર પડી જાય બીજા વાહમાં જતો રે, બરાબર ને? આ લોકેશન બરાબર છે ને? આ જગ્યાએ રાફડાવાળી જગ્યા જાણો છો? રાફડાવાળી જગ્યા રાફડાવાળી જગ્યા જાણો છો, પણ રાફડાનું સોલ્યુશન ને સમાધાન કેવી રીતે કરવું એ પાકી ખબર નહીં. અત્યાર સુધી હા પાયા ને હપાયા તો કેટલી વખત બહાર મિલી આવ્યા અને કેટલી વખત મારી નખ્યા મારી નખાયા. હે ખાલી અભરશેર પડી હોય ને તો એ વર્ષ કાઢી નાખે, વર્ષો વર્ષ કાઢી નાખે. તમે તો નાગ ને મારી નાખ્યા અને મારી મારી તો બાબુ હરગાઈ મિલ્યા, મારી હરગાઈ મિલ્યા. તમારે પાછા ફોન કરેલી વિચાર કે મારી હરગાઈ મેલી કે પાપ ના લાગે આવું ને? ઘી નાખી ઘી નાખે પાછા આ કર્યું છે એવું. પાપ ઘર માંથી આવ્યો અને પાછો માર્યો એને અને મારી અને પાછો હરગાયો ઘી નાખી. આ નડે ના નડે તમને કોઈ હક ને અધિકાર ખરો મારવાનો? તમારા બાજુમાં ઘરની બાજુમાં જે સાખું ભેહો બધાનું હતું ને એમાં હાપ પધારાવશે અને ચારમાંથી કાઢી કાઢી માર્યો. એક દર ઘરમાંથી કાઢ્યો ને એક દર ચારમાંથી કાઢ્યો અને એક બાજુ લાકડા લેબડાના જોડે લાકડા ને વાળ હતી ને લાકડા પર સહિતર માર્યો, બરાબર ને? આ હાપ માર્યો તમને રજા લીધી હતી કોઈની? તમારા માતાની. તમે તમને કહેવાની કે હાપ માર્યો તો હું તમને જગ્યા સુધી બતાવું છું.
તો આ હાપ માર્યો એનો જવાબ આલ શેકુણી ભગવાન ને મારા નાગ ને. હવે ઓને તમે ગમે તેનું દૂધ પાપા કરો તો એ જીવતો છે એમનો થાય. આ નેહાકો મોટા મોટો નહીં, નાગ હોય નાગણીનો વાસ હોય, નાગણીનો વાસ હોય એટલે ઘરમાં નાગ તો નેકરો તો હરગાઈ મેળવે તો પછી નાગણીની હરગાઈ મેળવી હતી, નાગણી ની મારી નોશી હતી, પાતરી પાતરી જીભના લપકારા કરી નથી મારી ડોહા ભા. એ નાગે માર્યો નાગણી ને મારી. તમે હાપ થી બીઓ પણ તમારે વિચાર કરવો જોઈએ. જો ગોગા નો વાસ હોય ને એટલે એ ગોગાની જગ્યા ગોગા ના ફરવાની હોય અને એ જગ્યા પર તમે રહો એટલે એ હાપ નીકળે નીકળે ને નીકળે. હવે તમને ખબર હતી સુરતના પોપટ રામરા એ નાગને ખબર હતી ને તમને ખબર હતી કે આ રાફડાની જગ્યા ગોગાની જગ્યા ગોગાની જગ્યામાં તમે રહેતા હતા. તે છતાંય તમે એવા જબરા એવા બાહુબળવાળા એવા જબરા તે હાપને મારી નાખ્યો. તમને આ ખબર ના પડે કે રાફડાની જગ્યામાં રહી શ્રી નામરાય રાફડાની જગ્યામાં આપણા ઉપરથી રહીએ છીએ અપડશેટ પડે છે તે છતાંય માર્યો. આનો બીજો કોઈ જવાબ નહીં, આનો જવાબ તમે આ લો પછી આગળ વાત છેડે. આવો આતાને મંદિર તમે મંદિર બનાવો આમ એક એમને એમ દીવો ચાલુ કર્યો ને ઠોકડીને તારી નારી લારી ને અમે તમે જે મારી નાખ્યો છે ખાવા ચમ આવે બતાવો. હાલો સર ખાનાર તો કોઈ નહીં જાનકાર તો ચલો તો ચલો આવે કોણ માફ કરે ચોથી છોડાવું હું. હવે એ નાગના પંજાબી નાગની કૃપા માંથી આ કૃપામાંથી હું ચાવાનો છોડાવ ગુચ્છામાંથી બતાવો. હવે તમે કહો તમારી માતાઓ બોલતી નહીં છે બોલવા દે બોલવા દે. પહેલા તો એ નાગને રાજી કરો, ચમનો રાજી કરવો એ મને માતાને ખબર નહીં પડતી. મને હોતા આવડ્યું હોધ્યાલ્યું કમ્પ્લેટ ને મેં તમને બરોબર હોધ્યાલ્યું હોધ્યાલ્યું બરોબર અમે એનું કરવું હું એ મને ખબર નહીં પડે. આવા માતાઓને ગમે તેની લાખ તમે જમાડો ને એ છતાંય તમારી જોગરી પાછી હોય જબરી લાલ લુગડાવાળી ફૂલભાઈ માતા છે અને ફૂલભાઈ જોગણી છે તમારા 84 ખાતા બેહવા વાળી ઝોપડી માતા અઘોરી બાવો 52-64 જોગણી મારો તૈયાર છે તો કાયમ એ તો ભક્તિ વાળું છે એની ભક્તિ એવી એની ભક્તિ તો એ પ્રમાણે છે પણ એનો લગાવ એનું એનું મન એક ધારે મારામ છે. જેવો મારો શબ્દ નીકળે એટલે પણ એ ક્યારે થાય એનું ધ્યાન બીજે હોય ને તાણ ના થાય પણ એનું ધ્યાન એકાગ્ર મારી જોડે છે એટલે એનો લગાવ. ધ્યાન વગર કઈ નહીં હોય ભાઈ, ધ્યાન ધરવું એક ધારે ધરવું. હવે જો ઝોપડી નડસન બધા ઝોપડી કહે છે ને એ હાચી છે, ઝોપડી નડસન ઝોપડી કહે છે બધા એ હાચી છે, ચાવનું માતા એ હાચી છે. એમને જગ્યા બદલાય તો ગમે નહી, પાછળ બેવું તો બિલકુલ ગમતું નહી. પાછળ કદાચ વારો આવી જાય તો આઘા પાછા કરીને ગમે ત્યાં કરીને આમ થી આમ કઈ જગ્યા કરી લે આગળ. આ દેવવ્રતનું લગાવ છે અને દેવવ્રતની લગાવ તો લગાવ ત્યારે થાય કે એને સાચી ઓળખ પડી હોય ત્યારે. સાચી ઓળખ પડે ત્યારે પડે અનુભવ થાય ત્યારે અનુભવ વાળા બેઠા છે.
આવો અનુભવ, તમે અનુભવ કર્યો અને તમને તમે કોકને અનુભવ કરાવ્યો તો તમારું સારું થાય એવું કોકને સારું થાય. હવે જો મારી વાત અટકી અટકીને હેડશે છે આમ કે ગોગો હેડવા નહીં દે, ગોગો આનો રસ્તો નહીં થવા દે. તમે ગોગાને પહેલાં મનાવો, એક દાડો મોડલું ઘર લો ગેર, ભેગા થઈ ગયો બધા ભાઈ અને આ મારનાર ચોરને તો બરોબર ઝૂડો, ગોગો મારનાર ઓને નોને. હા રે ને ચોર આ દુશ્મન ગોગાના, ગોગા મારે. હવે જો ત્રણ માર્યા, ત્રણ ગોગા માર્યા, એક તો બે નાગ મારે એક નાગની મારી, બરાબર ને? અને બધી બધી છો બારે ખબર, બારે જગ્યા બતાવું, બાર પેલા લાકડા યધ્રોની પડે ને વાર દુખ્યા છે ને, આ બાજુ ભેહો પહોંચે ને આ બાજુ વાર ને આ બાજુ યધ્રો પડે અને છેલ્લો ઘરનો ખૂણો પડે એ તને, બરાબર ને? પેલી શેરડી ના પડે બહાર જવાની, નેસાડ ઉતારવાની શેરડી, નેસા ઉતારવાની, એ શેરડી નેસાડ ઉતારવાની, એ પથરા ના પા નહી કઈ મોટા હા શું ને. તો ઘોડા સમજી લે કે હું બોલું છું ને કે નાગને રાજી કરો અને નાગને મનાવો એ હા શું છે. નહીતર તું હાથ ચોરાશી ખાતા લઈની જગ્યાએ બિહાડે જો નાગ એકણ શબ્બા દે તો કેજે. તું આખા ગુજરાતની માતાઓ એ જગ્યાએ લઈ જઈને બિહાડે જો નાગ શબ્બા દેજો કેજે. અધિકાર અધિકાર હે, આજનો એપિસોડ આટલો રાખો તમારો. ગોગા તમે સમજણ પાડશો ને રાજી કરશો ને તો તમને ગોગો સમજણ પડવા દેશે, નહીતર પાછો મગજમાં સડી જાય ને તો આ બધું ભૂલાઈ જાય, તમારા અપાયા તૂટી જાય તમારા. વાહ એમને છોડવો નહીં પડ્યો, સમજ્યા? આ બધું યાદ રહેશે નહીં, એના કરતા ગોગાન મનાવી દો, ખાસ ગોગાન મનાવો. અને ખાવા પીવાનું તો બિલકુલ બંધ, હો બિલકુલ કોઈ આવન ખાઈ પી નહીં તો એકદમ શેટો રહેજો, હો આવતો નહીં કેન. ઓ ભલે તારો કારો વેળનો વટાવ બાકી હોય જે કઈ હોય કે આવીશું તું માં, હે તારી વસ્તી ને તારા માર્ગદર્શન હાલવાનું છે. બોલો બોલો આવ્યા છો તો તમે બોલો, માને કે બોલ કે તું જવાબ આલ, કઈ વાત હોય તો કે દે, મને મને ખબર નહીં પછી, હવે તો બુદ્ધિ વિના ના છીએ. અને શાહીબાગ કમિશનર ઓફિસે માડીને જે લેવાયું હતું ને એ સાહેબે ચાવી આલી, આમાં એક પૈસો મારા પાસે નથી, ત્યાં જવાનું ભાડું નથી. અમે બપોરે ખાવાના ફોફા હતા, આ છોકરાને ચાવી કીધું કે ભાઈ શાહીબાગ કઈ રીતે જઈશું, પૈસા તો છે નહીં આપણી જોડે, તો તમારા જેવો એક ભાઈ હતી શું જતા હતા, કેમ બેઠા છો? મેં કે મારે થોડું કામ હતું. શું કામ છે? મને કીધું. મેં કે મારે 100 રૂપિયા છે. ઓ નહીં 200. ઘેર આવ્યો આ છોકરાને ગાડીમાં પેટ્રોલ લઈને, હું કઈ રીતે શાહીબાગ જાઉં કમિશનર ઓફિસે, મને પહેવા દે કદી પહેવા દે. આમાંથી ફોન આવ્યો કમિશનરને, કશું દે, હું મેમ કો ચાર રસ્તા આવું છું ચાવી લઈ. અમે ખુશ ખુશ થઈ ગયા, મેમ કો ચાર રસ્તા ગયા. માડીનો ચમત્કાર તો કોઈ કેવડો પાર જ નથી. રિંગ રોડ થી ચાલતો આવું,
એ હું 9 તારીખે આવ્યો હતો આ મહિનાની, અને હામેથી માડીએ મને રામ રામ કીધા એમાં મારો ભંડાર ભરાઈ ગયો, અને 10 તારીખે સાહેબા કમિશનર ઓફિસમાંથી આ ડોહાને હામેથી મેમકો 4 રસ્તા આવીને માડી એક રૂપિયો નહીં, પણ મારો બેડો પાર કરી દીધો. કોફી નો કર્યો છે, બીજો મારા પાસે પૈસા નથી, પણ એ વેચીને હું લાવું છું, મારો 2-3-4 હજાર નો ધંધો થાય છે, અને મારું પરિવાર સુખી થાય છે. નહીં ભૂલું ખાલી ગામનું નામ ભૂતાવળ ને રામ રામ એનું મારા બસ મારીએ મારું નામ લીધું ગામનું નામ અને મારું બેડું પાર થઈ ગયું. ખાલી ગામનું નામ લેવાથી બેડું પાર થઈ ગયું. એના હારા આમાં મારે બધા તો હું લાગ્યા નામ સમજાવ તો એના વિશ્વાસ ટકી રહ્યા અને શ્રદ્ધા ટકી રહ્યા એના માટે તો બસ એના તો નામ દે સ્વામિનારાયણ ભૂતાળો ને મારો એનો શબ્દ એના મનમાં એ છે તું કે આ મારી માટે જીતશે ને જીતશે મારી જીતે એટલે 5 તારીખે આવી ગયો હોય પેલા મહિના 5 તારીખે પાછો મહિના ભલે આવો જો માતા જેના જુનાગઢ ની સુપુત્ર ગયા હોય તમારી તમારી 1, 2, 3, 4, 5 તમારા પોચ દીવા 1 કુડિયમ 2 દીઠર 20 ખરેખર ઘરમાં બેહે ની બહાર બિહાડવું પડે. એમાં 9 લેબુના પાક ની માતા છે આ 9 લેબુના પાક ની છે માતા. આ પાક બાકી છે, પાક તમારો કરવાનો છે. બધા કરે કે ના કરે
બાજુમાં શીડી લાકડાની શીડી ચડેલી આમાં શેઠી માતા એ ઘરમાં બેઠેલી રોમાટો આવો કેટલા ઘરમાં બેઠેલી શેઠી માતા અને એ શેઠી માતા નો પાઠ બાકી એ શેઠી માતા નો પાઠ કરશો એટલે શેઠી માતા તમારું હારું બનાવશે ખોનગી ખોનગી માતાઓ ચોરાસી ખાતા ની માતાઓ કઈ ખબર નથી એટલે તમારી માતાઓ સજી બોલતી આ ગરીબાઓ બોલતો નહી અને નારે બોલતો નહી ગોગથાળા નો તમારો તળિયાનો જુદો અને થળાનો જુદો અમાર થળાનો ગોગો હોય એકણ માંસ મટન ખવાય નહીં એકણ દારૂ વારૂ પીવાય નહીં એ ભાઈ હવે આ જગ્યાએ ગોગાનો વાસ હોય એ પડશે પાડી પડે પણ તમે પાડતા નહીં એટલે તમારો એ ગોગો તમારો નળે અમે એના માટે શું કરવું પડે તમારા ભાઈઓ ને માથા દુખી આ માથા દુખો માથો ફાટી જાય રે આ ગોગા તકલીફ તમારો તમારો ગોગો તમારો થળા નો ગોગો એટલે થળા નો ગોગો છોડું નડે કે આ તળિયાનો છોડ તો ભૂલી ગયું કે હું સભી લેતો આવું મેં સ્થાપના કરી ત્રણ ધનમાં એ થઈ જાવ ખુશ 10 ફૂટ લાંબા ત્રણ ધનમાં પડશો ઉપી દીધો મને ઘણી જગ્યાએ હું જેલો છે મારી ઘણા ક્યાં ગોગો 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 મન કે અમારા બાપ દાદા નેતા પણ હું માની ગયો ખાલી ચાર જ ઇટો મેલી બીજા દિવસ તો એ ઇટો પર એમને આનંદ થયો કે એમને આટલા વર્ષ સુધી એમની સ્થાપના થઈ મારો ખબર નથી કે મારો આજે નંબર આવશે નહીં આવશે તો આવશે પણ લઈ જશે નામ પડી છે પણ માં થયો તમારો પ્રેમ હોય હિત હોય ભાવ ભક્તિ હોય પણ દેવ તમને ગુના થી છોડે નહી તમારા ગોગા પરથી તમને પ્રેમ છે હિત છે ભાવ શ્રદ્ધા પણ તમારા તમારા ગુના આ વર્ષે પરસા તમને મેલે નહી એટલે તમારા ગોગા ની માફી માગો આવા મન ચક્ર દ્વારા ન કયો ગોગા ની માફી માગી લો અને જવું આપણી નું ઠેકાણું પાડી આ બે તમને વધારે નડે અને આ બધું કરશો ગોગા નું અને ઝોપડી માતા નું અને તમારા 84 ખાતા નું આવનારી જાતે સજી નવું લેવું ના પાઠ વાળી તે 84 ખાતું એ નરસિંહ ખાતું જુદું મશાની મેળવી 84 ખાતું એ જુદું અને જવું ઝોપડી માતા એક્સ્ટ્રા લખતા ની હા ભાઈ તો માતા ની હશે તારું સમય ની હશે તારું સમય ખરાબ થયો છે ને તાર તારા હસતા થી ખરાબ કોણ કરે નહી એ તો મશાની મેળડી મેળી વિદ્યાવાળી મશાન માં ખાવા પીવાની માતા ઉડતા સગલા પાડે તો મશાની મેળડી પાડે 84 ખાતું પડે અને એ 84 ખાતું મશાની મેળડી કોઈ ખોટી થાય નહીં યાદ કરજે જોઈ લેજે
મને મગજમાં લેજો ગોડા ગુરુની મેરડી ને પછી માતા ભૂલ જાય સખી માતા એક વખત નામ લેતો હોય તો અડધી વખત જાય અડધી વખત જાય તો ભલે અઠવાડિયે જાય પણ કાળો ધાબળો મસાણી વાળી ભૂતો ની ગોડા રમણ સરસ્વતી નાખશે ભૂલ કરો એટલે વ્રત કરતા હોય તો એ વ્રત કરવા વાળા ને પોતાની કુળની માતા હોય કે કોઈ પોતાના દેવ હોય એના જોડે કદાચ દશામાના મૂર્તિ નું અને એના વ્રત એ જગ્યાએ કરવા નહીં ભૂલ માફી મગાઈ દેવી તમે કોકના તમારા દેવ હોય અને એ દેવ હોય તે છતાં કોકના દેવ તમે બહારથી લાવો તો તમારા દેવ ત્રાસ થાય ખાલી ફોટો લાવી તમારા મનમાં મેલો તો એ તમારી માએ ત્રાસ થઈ જાય તો આ તો તમે એની તમારા સ્થાપના એ દશામાં તમારા દેવ નથી એની સ્થાપના કરો સ્થાપના સ્થાપના એટલે પ્રતિષ્ઠા સ્થાપનાનું બીજું નામ પ્રતિષ્ઠા હવે પ્રતિષ્ઠા તમારા દેવના જોડે કરો એટલે તમારા દેવ તમને રૂઠે એ હવે આ વાત મારી સાચી કે ખોટી એવી ખબર શું પડે સાચીમાં કેવી રીતે સાચી માતાજી આગળ તમારે સ્થાપન મૂકો એ તો ગલતી સાચી પણ તમને એ એ દુઃખ નડ્યું એવી શું ખબર પડે કે તમને એવી ખબર પડે કે સોરી ના બોલે મારી પાસે હું માતા ગુજરાતી તમારી ભાષામાં માતા મળીશું ત્યાં સારું નહીં તર મરાઠી ભાષામાં બોલું તો શું ખબર પડે ભાઈ તમે તમે ધન્ય છો નસીબદાર છો એટલે હું ગુજરાતી બોલવા આવીશ નહીં તર આવી સચવાળી માતા અને આવું સાચું બોલવા વાળી અને આવું તમારા ઇતિહાસ ખોલવા વાળી કોઈ મરાઠી ભાષામાં બોલતી હોત તો હું ભાગ્યશાળી તમારી જાત સમજાય જો હું ગુજરાતી વાળી માતા મળી તમને એ હવે દશામાની સ્થાપના કરી દશામાના પહેલા સારું હતું પહેલા સારું હતું પણ આ દશામાના વ્રત ચાલુ કરે એના પછી તકલીફો ચાલુ થઈ સાચી વાત ને વિચારો મળે આ પોઈન્ટ કોઈ દી જગતમાં જીવનમાં ના મળે તમને એટલી ખબર જ છે કે પહેલાં તકલીફો નથી પણ આ વ્રત કર્યા પછી તકલીફો ચાલુ થઈ આ તો માર કર્યો જ ને એટલું બધું રોઈ ના જાય ગોડી આજ નિદાન કરતી કે જો ઇન્જેક્શન જોઈને બી હોય જાય ને તો ઇન્જેક્શન ડૉક્ટર ના મારે તો દર્દ ના માટે સાચી વાત આવે તો ગભરાઈ ના જવું કે હવે હિંમત રાખી અને એનું સોલ્યુશન કરવું સમાધાન કરવું સોલ્યુશન એક ઇંગ્લિશ શબ્દ છે ને જોઈએ ને
સમાધાન કરું, હું બે આપું છું ને સમાધાન, એમ સમાધાન કરું. હવે સમાધાન શું થાય, એકદમ નાજુક જ છે, એકદમ એકદમ નાજુક. દશામાની પ્રાણ પ્રતિષ્ઠા કરી, શું કહેવાય, સ્થાપન સ્થાપન સ્થાપના કરી ઘરની માતા જોડે, એટલે માતા ગુસ્સે થાય. એ તમારી માના વ્રત કરો ને, તમારી માના જોડે ઉપવાસ રાખો, દશામાં અલગ અલગ ઉપવાસ કરો. જે ઘરની છે એના ઉપવાસ કરો ને, અને એના માટે કરો ને કઈ જે કરો. એ આ દશામાં વાળા દુઃખ લાગશે કદાચ મારા શબ્દને, પણ દશામાં દુશ્મન નથી, એ જનરલ છે. પણ એની પૂજા પાઠ કરવા હું ઘણી વાર કહું છું, તમે જેની ભક્તિ કરો એ કયા જ કરો, સંપ્રદાય ગમે તે હોય, પણ તમારા દેવને તકલીફ ના પડે, તમારા દેવ એતરાજ ના થાય, એ ધ્યાનમાં રાખીને કરો. ભલે તમારી માં હોય તો તમારી માના જોડે એનું સ્થાપન કરવું જોઈએ નહીં, નહીંતર તમારી માં એતરાજ થાય. એ હવે દશા માતા દિશી, એ તો તમારા મિત્રતા જેવો સંબંધ કહેવાય ને, હાથનો અધિકાર તો નહીં ને. તમે આવતા વર્ષે દશામાં પૂજા ના કરો તો દશામાં તમને એતરાજ ના થાય, અને ઘરની માતાને આવતા વર્ષે નિવેદ ના આવો, જોજો ભૂખા ના ઘર કે હકનો અધિકાર છે, એટલે હક વાળું પહેલું. હવે તમારી માં હક વાળી, હક વાળી મેળવી પછી આ દશામાં તમે એ, અને પાછા અડધા અડધા કરે, અડધા પીડો ને અડધા હોય બિલકુલ સાચી વાત. હવે પિયર વાળી નહીં હોય છે, પાછી તો હોય સ્થાપના કરી, પાછી તો હોય સ્થાપના કરી, બધી જગ્યાએ સ્થાપના. જો લોબી જેટલી વાત કરે ને તો હું તો આ જ, અને તમને ખબર છે, તમને ખબર છે કે આ દુઃખ અમને આ વ્રત ચાલુ કરવા પછી ચાલુ થયા, પહેલાં એટલા બધા નહોતા. તો સીધો હિસાબ પ્રાર્થના કરી અને તમારા ઘરના દેવ પાહા માફી માગો, કે હે માં કાળકા માફ કરો, માં મેરડી માફ કરો બાપા, અને તમારું પૂર્વદર્શી કુદર જોડે બેઠેલા એના પાહા સ્વામિનારાયણ, મારી વાતનો વડે છો, માફી માખી ચકલાને ચરણ નાખો, અને ચકલાને ચરણ નાખી અને પ્રાર્થના કરજો કે માં હવે ફરીથી કોઈ પણ જગ્યાએ જઈશું નહીં, ના જવાનું અહીંયા છે ને, આપણે પહેલા બહુ ફર્યા મારી, અરે જવાનું બધી જગ્યાએ, બધી જગ્યાએ દર્શન કરવા જવાનું, દર્શનનો નામ બીજું નામ જોવું, બધી જગ્યાએ જોવા જઈશું, જોરાવા જઈશું. ના મારી બહુ પહેલા ફર્યા, હવે તમે મને આ બધું આવી ગયું, આ બધું તમારે જ કાઢવાનું છે, અમારે કાઢવાનું છે. તારી ચાવીઓ અને પહા પડી છે ને, તું વધારે ના બોલીશ તો નુકસાન પડશે. આ તું આ ન લાઈ કહે, તને લાઈ કોને લાયા, કાર્ય કોને કરવું પડે, બેને અડી મળી આ પૂર્વજને રાજી કરવાનો, પૂર્વજના પૂર્વજને કઈ રીતે રાજી કરવું તો ખબર પડે ને, દીવો કરી નિવેદ આલવું ને, શીકોતર નિવેદ આલવું ને, અને એને પ્રાર્થના કરી રાજી કરો એ, અને પેલી દશામાં ને હવે પછી શું કરશો, આવતા વર્ષે લોકો એના કહેતા કે દશામાના દસ ઉપવાસ અને દસ વર્ષ ના કરો ને તો નડે, નડે ગરમીમાં. આના માટે હવા કિલો ચકલાન ચણ નાખીએ, માં હવે તારી જગ્યાએ અમે તારી જોડે અમે સ્થાપના કરીશું નહીં, બીજે કરશું બહાર કરવા હોય તો ઉપવાસ દશામાં વાળા, અને પૂર્વજનું જીવન અને શ્રીકૃષ્ણનો દીવો ચાલુ કરો. ઊંડા ના બધું અલગ અલગ ચાલે બધું, એ હવે પાકી દીધી કાળકા કાળકાને.